મારા મામાન ઘરેથી દાદા આવ્યા છે અમારા મિષ્ટાન રમાડવા માટે. તો દાદા જય ભોળાનાથ. દાદા જય ભોળાનાથ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં વાગી ગયા 10:30 અને હાલ અમે બધા નવરા થઈ ગયા છીએ. અને આજે આવ્યા છે અમારા નવા મહેમાન ધૂલી માસી અને હસ્તી માસી આવ્યા છે ઢીંગલું રમાડવા અને વેકેશન કરવા એના ભાઈના ઘરે. તો હાલ તો દાદા પણ આવ્યા હતા કાલ રાત્રે બધા આવ્યા હતા. કાલ રાત્રે આવીને દાદા રાત રોકાણા અને સવારમાં જતા રહ્યા. અને મારે આજે શુક્રવારની અને શનિવારની બંને બે દિવસની રજા આવી છે હીરાવાળાને. તો બધા પોતપોતાના કામ ધંધે રજા છે એટલે બધા હવન ધંધે હવનું કામ કરવા વહી ગયા છે. અમુક વોટર પાર્કમાં ગયા અને અમુક ક્યાંક રખડવા ગયા છે અને અમુકને ઊંઘ કાઢી છે. એમ તો બધા કારીગર આજે રજા ઉપર છે. તો હાલ તો અમે ધૂલીબેન હસીબેન જો હસીબેન ઇસ્તા થાય છે તો અમે એટલા જ છીએ. નીચે છે એમ તો મમ્મી પપ્પા ઢીંગલુ રાહુલભાઈ રજા નથી, ચિરાગભાઈ છે તો બધા છીએ. પણ બધાને કંટાળો આવે છે. ધૂલીબેન તમે કે કંટાળો ઢીંગલો હૂતી છે રમાડે તો હા ઢીંગલો હુઈ ગઈ. તો હાલ તો અત્યારે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થતો હોય છે એટલે કીધું રસોઈ બનાવવા મળી. અને અમારે ઢીંગુબેન જાગે નહીં, પેલા થોડું થોડું કરાવી મમ્મી ને ઢીંગુ જાગે એટલે કાંઈ કરાવવા નહીં દે. આને ખબર છે કેવું તમે હવે ધૂલી માસી ને રમાડવી હોય ઘણી પણ આ બેન રમાડવા જ નથી દેતા, રોવા મળે છે. તો બેન વાટે છે ક્યારે રમવા મળે તો ક્યારે અમે રમાડીએ. તો હવે નીચે જઈએ, નીચે મમ્મી ને પપ્પા અને બધા રાહ જોવે છે અને અમે આવ્યા હતા ઉપર કામ કરવા હાટું. અને એ ધૂલીબેન ને હસીબેન છે એટલે મારે ઘણો ટેકો છે આજે બે દિવસ તક. સોરી કાલ હાનનો કહું તો કાલ હાનની મારે રજા છે ને કે મમ્મીને થોડું થોડું ક્યારેક ક્યારેક કરાવું. પણ હવે તો હમણાં ધૂલી માસી ને હસી માસી આવ્યા છે એટલે બે કરાવ્યા કરે અને મારે રજા છે હમણાં તો આજ કરવું પડશે. કા આજે એના ભાઈ થાકી ગયા છે કેમ કે ઢીંગલું આખી રાત આજે જાગી હતી. તો આજે મને પોરો દીધો હતો અને મમ્મી જાજા જઈ ગયા હતા એટલે આજે એ થાકી ગયા છે. આજે એ થોડાક લૂઝ છે. તો તારે ચાલો ફ્રેન્ડ્સ તો નીચે જઈને થોડી મમ્મી પૂછીને રસોઈ બસોઈ બનાવવાનું પૂછી લઈએ. બનાવવા તો દેતા નથી પણ આપણે કાંઈક કે એ કરાવશું આજે કેમ કે મમ્મીની તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે એટલે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ પછી પાછા મળીએ. ચાલો ફ્રેન્ડ્સ તો બપોરના વાગી ગયા છે, એ 1:30 આવ્યો છે. તો હાલ તો રસોઈ કમ્પ્લીટ કરાવી નાખી છે અને મમ્મીએ કાંઈક કરવા ન દીધું. દીધું તો ઘડીક કરાવું પણ ન કરવા દીધું કારણ કે એમ કહે છે હજી તારે ન કરાય. એટલે મમ્મી જઈ ગયા છે ને રસોઈ બનાવી જાય હશે ને હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. અને ધૂલી માસી ને હસ્તી માસી બંને ખાવાનું રૂમમાં લઈ જાય છે અને મમ્મી બધી રસોઈ બનાવી છે હજી કે તારે ન કરાય. તો વાસણે ન ધોવા દે, ન રસોઈ બનાવવા દે, મતલબ એ બધું કામ જ મારા ન કરાતું હોય એ ન જ કરવા દેતા. હવે મમ્મી બધું રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી છે, હવે ઘરમાં બેસવું છે. ત્યાં સુધી તમે અમારા મામાને ઘરેથી જે મારા દાદા આવ્યા છે, મારા મમ્મીના પપ્પા, મારા નાના, તો ઢીંગલુને રમાડવા માટે સ્પેશિયલ આવ્યા છે. તો એ ક્લિપ તમે જોઈ લો, કાલે આવ્યા હતા તો એ ક્લિપ તમે જોઈ લો ને પછી પાછા આપણે મળશું. મારા મામાને ઘરેથી દાદા આવ્યા છે અમારા મિષ્ટાન રમાડવા માટે. તો દાદા જય ભોળાનાથ. દાદા જય ભોળાનાથ. ઢીંગલીબેન રમાડવા આવ્યા છે, ઢીંગુબેન વળી જાય ગયા છે. નકર ચાલે કે હું હાટું રોતી હતી, કોઈને હાથે રહેતી નહોતી. અને અહીંયા આમાં ધૂલી માસી આવી ગયા છે, જો રમકડા લાવ્યા દાદા. દાદા છે ને લાડ બધા રમકડા લાવ્યા, બે ઢીંગલી હાટું. અને આ અહીંયા ઢીંગલીબેન હાટું આવી ગયા છે કપડા. ને આ મારા હસ્તી માસી છે, હાય હસ્તી માસી. અને આ બેન મારા રમકડા દેખાડે છે. પપ્પા અને રાહુલ શિરાગ બધા બેઠા છે. તમે હાલ તો મારા દાદા આવ્યા હતા એ વિડીયો ક્લિપ તમે જોઈ લીધી હશે. તો અમારા મિષ્ઠાબેન હાટું અને પ્રાચીબેન હાટું તો બધા રમકડા લાવ્યા છે અને મારી ઢીંગલી માટે પણ બધી વસ્તુ લાવ્યા છે, મતલબ મેં એના હરખથી બધું લાવ્યા છે. ના પેલા પ્રાચી માટે પણ રમકડા લાવ્યા છે. તો હાલ તો દાદા અને બંને અત્યારમાં તો દાદા સવારમાં જતા રહ્યા છે.
પણ દાદા તો અત્યારે સવારમાં જતા રહ્યા છે, રાત રોકાણા હતા. બંને છોકરીઓ ખાલી રોકાણી છે, બંને માસીઓ અમારે મિષ્ઠાની રમાડવા માટે. અને મિષ્ઠાને કાલની મજા છે, એની તબિયત ખરાબ છે એની થોડી થોડી, એમ કે તડકી એવી પડે છે અને સવાર સવારમાં ઠંડી એવી પડે છે, બંને ઋતુ ભેગી થાય છે એટલા માટે એની તબિયત પણ ખરાબ છે. તો હાલ તો અત્યારે તો સૂતી છે, અને નીચે બધા કારીગર પણ થોડાક હીરાન રિપેરિંગ હતું એટલે આવ્યા છે. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે નીચે મિસ્ટરબેન સૂતા છે, તો કીધા જાણ કરવા માટે ઉપર જતી રહ્યો. તો હાલ વિડીયો ક્લિપ ઉતારવા માટે ઉપર આવી છે, ચલો નીચે જાય અને હમણાં બધા કારીગરો બધા નાસ્તો કરવા બેસે એટલે તમને મળાવીશ. હવે ચલો પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવા, રોંડી કરવા, હાલો રોંડી કરવા, હાલો ચલો હાલો બે પછી આઈ પછી જો હા હા તમે તો બોલાવો આઈ એમ અમાર જો અહીં રોંડો થાય છે બધા બે ગયા છે. ચાલો ચલો ફ્રેન્ડ્સ, બધા રોંડી કરે છે ને, હવે આપણે એમાં એડ થઈ જઈએ. આપણી વાંચો, હા જગ્યા કરો, હાલો અમારા મિષ્ટા બેન હમણાં મારી જગ્યા કરાવશી, કરતા પેલા મારી જગ્યા કરી લો, ખાઈ લો. ચલો પછી મળીએ આપણે બધા. હોસ્પિટલ લઈ જવી પડી હતી, તો તબિયત એની આગળ તમને જણાવ્યું પ્રમાણે તબિયત એની ખરાબ છે. આજે બે દિવસ થા, આમ કહો તો શરદી તેને બે ત્રણ દિવસ થા છે, અને આજે થોડુંક મને તાવ એવું આવી ગયો એવું લાગ્યું હતું. પપ્પા કે ચલો દવાખાને જઈ આવી, તો હાલ તો તમે પણ સરપ્રાઈઝ હશો કે અચાનક તમને શૈલેષ ક્યાંથી જોવા મળ્યા વિડીયોમાં. તો હાલ તો બેનને તબિયત ખરાબ હતી એટલે હોસ્પિટલ લઈ ગયા હતા, તો ત્યાં એનો ફોન આવ્યો હતો કે ક્યાં છો, વિડીયો કોલ આ કરતા હતા અને થયો નહીં. એટલે કીધું હું હોસ્પિટલ છું પછી કરું, તો કે કાં, મેં કીધું મિષ્ટાને લઈને આવી છું. તો હું પપ્પા અને મમ્મી ત્રણે હોસ્પિટલ ગયા હતા અને બેનની તબિયત ખરાબ હતી, તો એના પપ્પાને ખબર પડી એટલે એના પપ્પા કે હું તો ચાલ આવું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું અચાનક ન આવો તો કાંઈ જરૂર નથી અહીંયા, મેં કીધું એટલી બધી તબિયત નથી ખરાબ, પણ કે ના મારે કે આજે આવવાનું ને કાલે આવવાનું છે, એટલે હું કે આ જાઉં. એનું બધું કામ પડતું મૂકીને આવ્યા, કેમ કે એનો વિડીયો શૂટ કરીને એડિટિંગ કરતા હતા, મને ખબર હતી. પણ એડિટિંગ બેડિટિંગ બધું છોડીને પછી કે મારે આવું છે કે કાંઈ વાંધો નહીં, તો પછી શરૂ એડિટિંગ મૂકીને આવ્યા છે. અને હાલ તો આજ રાત્રે આઈનન રોકાવાના છે અને આઈનન રહેવાના છે, તો તમે આગળ વિડીયોમાં જોયું જ છે. તો હાલ તો એ રમાડે છે, પણ બેનને રમવું નથી, કેમ કે રોવું છે, કેમ કે તબિયત ખરાબ નથી, અને છતાં પણ દવા પાઈ દીધી છે આવતા વેસ, એટલે રાહત ઘણી છે. પણ તાવમાં પણ જલ્દી ફેર પડી ગયો છે, કારણ કે ડૉક્ટરે એમ કીધું એટલું બધું ન કહેવાય કે તાવ પણ છે ખરો, તો કીધું કાંઈ વાંધો નહીં દવા તો આપો, પણ શરદી એને બહુ રહેશે, પણ હવે જલ્દી એને સારું થઈ જાય તો સારું, અને દવા અસર કરે સારું, કેમ કે બે દિવસ થાય સખત સૂતી નથી, નકરી રોવે નહીં એટલું બધું, પણ નકરા ઊંકારા ચાલુ જ રાખે, કરે ઊંકારા ચાલુ જ રાખે આખી રાત ને આખો દી. તો હાલ તો બેનને એવું છે, અને હવે બધા અમે જમી કાર્યું ફ્રી થઈ ગયા છીએ. તો કીધું ચલો તમને, તમે પણ વિચાર કરતા હશો કે અચાનક શૈલેષ કેમ ત્યાં પાલીતાણા, પણ બેનને હોસ્પિટલ લઈ ગયા હતા તો ત્યાંથી એને જાણ મળી, તો કે આવું છું મેં કાંઈ વાંધો નહીં. તો હવે આજ રાત આઈને રોકાશે ને કાલ સવારમાં એ પણ જતા રહેશે. આજ સવારમાં કેમ, કાલ સાંજે દાદા આવ્યા હતા ને આજ સવારે જતા રહ્યા, ને હાલ શૈલેષ આવ્યા છે અને એ પણ કાલ સવાર જતા રહેવાના છે. તો સારું ચલો ફ્રેન્ડ, તો હવે બહુ ઝાઝી લાંબી વાત નથી કરવી, મિષ્ટાબેન હમણાં રોવે એ પહેલાં આપણે નીચે જતા રહી. તો સારું ચલો આજનો વિડીયો એ પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.